નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આવૃત્તિ વિતરણની વિષમતા પ્રકરણમાં વિભાગ ડીના દાખલાઓની ગણતરી કરતા હતા. એમાં દાખલા નંબર 8 સુધી ગણતરી કરી હતી. આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 9 થી 13 એ દાખલાઓ જે બાકી છે એનો અભ્યાસ કરીશું. તો દાખલા નંબર 9 વિભાગ ડીમાં તો સૌથી પહેલા કરું તો આપણે સિગ્મા એક્સ પરથી અને અપોન એન કરી એક્સ બાર મેળવીશું. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન બરાબર 640/20 2 × 3 = 6 × 2 = 4 એટલે એક્સ બાર બરાબર 32 એ જવાબ મળી ગયું. હવે એમ આપેલા છે, એસ આપ્યું નથી, તો એસનું સૂત્ર મૂકીશું. એસ બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર નો વર્ગ બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર 20/20 માઇનસ 32 નો વર્ગ. તો 20/820 બરાબર 1040 માઇનસ 32 નો વર્ગ 1024. તો 1040 માઇનસ 1024 બરાબર વર્ગમૂળમાં 16 એસ બરાબર 4. તો એ એસની કિંમત મળી ગઈ. તો ફરીથી એક્સ બાર બરાબર 32 એમ બરાબર 32 હોય એટલે એસ બરાબર 4 જે બરાબર 3 એક્સ બાર માઇનસ એમ અપોન એસ 3 32 માઇનસ 32.2 અપોન 4 બરાબર 3 0.2 અપોન 4 3 × 6/4 બરાબર 0.15 અહીંયા જે બરાબર 0.15 દાખલો આપણા ચોપડામાં લખી દેશો. ત્યારબાદ દાખલા નંબર 10ની ગણતરી કરીશું. એક માહિતી માટે કાર્લ પિયર્સનનો વિષમતા, કાર્લ પિયર્સનની રીતે વિષમતા જે બરાબર -0.60 આપેલ છે, મધ્યક 60 આપેલું છે, પ્રમાણિત વિચલન એસ બરાબર 10 આપેલ છે. તો તે માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો સૌથી પહેલું તો સૂત્ર આપણે કાર્લ પિયર્સનનો જે વિષમતા આપેલો છે એક્સ બાર આપ્યું છે, એસ આપ્યું છે, આના ઉપરથી આપણે એમ 0 પહેલા મેળવી લઈશું અને ત્યારબાદ આપણે મધ્યસ્થ મેળવીશું. તો જે બરાબર એક્સ બાર માઇનસ એમ 0 અપોન એસ માઇનસ 0.60 બરાબર 60 માઇનસ એમ 0 અપોન 10 10 વડે ગુણાકાર કરીશું માઇનસ એમ 0 0.60 ગુણ્યા 10 બરાબર માઇનસ 6 બરાબર 60 માઇનસ એમ 0 એમ 0 આ બાજુ લાવીશું 60+6 માટે એમ 0 બરાબર 66. તો એ એમ 0 ની કિંમત મળી ગઈ. બહુલક અને મધ્ય શોધવાનો હતો. હવે એક્સ બાર બરાબર 60
એમ જીનો બોલાવો શાસક, તો એમ શોધીશું કાલ્પીય સલાહ સાધન સૂત્રનો ઉપયોગ કરીશું. તો એમ જીરો બરાબર 3m - 2x² એમ જીરોની કિંમત 66 બરાબર 3m - 2/60 120 આ બાજુ આવશે એટલે 3m = 120+66 3m = 6, 6 = 186 186 ભાગ્યા 3 કરીશું તો ત્યાં બરાબર 65 જવાબ આવશે. આપણા છોકરામાં દાખલો નોંધી દેશો. ત્યારબાદ દાખલા નંબર 11 ની ગણતરી કરીશું. દાખલા નંબર 11 એક આવૃત્તિ વિતરણ માટે કાલ પિયર્સન ની વિષમતા એ STA બરાબર 8 આપેલ છે અને વિષમતા જે બરાબર 2/3 આપ્યા છે. એક્સ બાર બરાબર 64 હોય તો તેનો મધ્યસ્થ અને ચલનાર શોધવા છે. તો સૌથી પહેલું એક કામ કરીશું આપણે કે એસકે નું સૂત્ર શું થાય. તો એસકે બરાબર 3x² - m થાય. તો અહીંયા એક્સ બાર ની કિંમત એસકે ની કિંમત 8 આપેલી છે. 3x² = 64 - m 8 = 3×4=12, 3×6=18, 19 - 3m 3m = 184 m = 184 m = 163 તો અહીંયા m નો જવાબ આપણને મળ્યો 61.33. તો m મળી ગયો. ચલનાક શોધવાનું છે તો એના માટે આપણે એસ ની જરૂર પડશે. તો એસ કઈ રીતે શોધીશું? તો જે બરાબર એસકે અપોન એસ, તો જેની કિંમત આપેલી છે 2/3, એસકે બરાબર 8/s એસ આ બાજુ લાવીશું 8/2/3. તો એસ બરાબર નીચેનો અપૂર્ણાંક ઉપર ગુણાય 8×24/2 એસ = 12 આપ્યો જવાબ. હવે એસ = 12 મળ્યા હવે ચલનાંક શોધવાનો છે. એક્સ બાર આપેલો છે તો એક્સ = 64 એસ = 12 તો ચલનાંક બરાબર એસ = 64 + 12 = 64 = 18.75 માટે ચલનાક બરાબર 18.75. વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપ આપણા ચોપડામાં નોંધી લેશો. દાખલા નંબર 12 ની ગણતરી કરીશું. તો દાખલા નંબર 12 એક આવૃત્તિ વિતરણમાં Q3 + Q1 = 1.5m અને 3 Q3 - Q1 = 2m આપેલા છે. તો વિષમતાંક શોધો જે બરાબર અહીંયા શોધવાના છે.
પહેલા પહેલું તો Q3+Q1 બરાબર આ પહેલા છે, તો આના બરાબર આપણે અપૂર્ણાંકમાં અહીંયા કરતા બનાવીશું Q3+Q1 બરોબર. આ એક જવાબ આપેલો છે, માટે Q3-Q1 બરાબર 2/3 થશે. ત્રણ અપૂર્ણાંકમાં લઈ લીધા અને કરતા બનાવી લીધો અને સૂત્ર લખીશું આપણે, જે બરાબર Q3+Q1 બરાબર કેટલા, તો 1.5m-2m, Q3-Q1 બરાબર 2/3m. હવે એમ કોમન કાઢીશું 1.5 માંથી બરોબર, અહીંયા સીધો 0.5m-0.5m અપોન 2/3m, ત્રણ અપૂર્ણાંકમાં ઉપર ગુણાઈ જશે 0.5×3/2, તો જે બરાબર 0.5×3/2 બરાબર -0.75. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર કઈ કિંમત કઈ જગ્યાએ મૂકવાની છે ખાસ ધ્યાન રાખજો. Q3+Q1 બરાબર 2m મૂકી દીધો, ઠીક છે. Q3-Q1 ને આપણે કરતા બનાવી દીધા, ત્રણની અપૂર્ણાંકમાં લઈ જઈએ 2/3 બરાબર. આ પ્રમાણે -0.75 જવાબ આવે. દાખલો આપણે ચોપડામાં પહોંચીએ છો. ત્યારબાદ છેલ્લો દાખલો, દાખલા નંબર 13. આવૃત્તિ વિતરણ માટે 4x̅ બરાબર 6m0 બરાબર 144, s બરાબર 64. એ જ પ્રમાણે Q3+Q1 બરાબર 6, Q3-Q1 બરાબર 60 હોય તો કાલ્બિયસનની રીતે અને બાઉલીની રીતે આ બંને રીતે આપણે વિષમતાનું મેળવવાનું છે. તો સૌથી પહેલા અમે અનુરોધ દરેકને કરતા બનાવીને કિંમતો મેળવી લઈશું. તો અહીંયા 4x̅ બરાબર 144, 6m0 બરાબર પણ 144 માટે x̅ બરાબર 144/4 માટે x̅ બરાબર 36, તો x̅ ની કિંમત મળી ગઈ. એ જ રીતે m0 કરતા બનાવીશું 144/6 માટે m0 બરાબર 144/6 જે બરાબર x̅-m0/s બરાબર 36-24/ 64, તો 12/64 0.19. તો આ કાલ્બિયસનની રીતે આપણે જે મેળવ્યો અહીંયા દરેક બંને વસ્તુ કરતા બનાવીએ છીએ, x̅ ની કિંમત મળી, m0ની કિંમત મળી, ત્યારબાદ કાલ્બિયસનનું સૂત્ર અહીંયા લખ્યું. હવે એ પ્રમાણે અહીંયા પણ કરતા બનાવીશું, તો Q3+Q1 બરાબર 60, એ જ રીતે 6 Q3-Q1 બરાબર 60 માટે Q3-Q1 બરાબર 60/6 માટે Q3-Q1 બરાબર 10. હવે જેનું સૂત્ર મૂકીશું, તો જેનું સૂત્ર Q3+Q1
કે બીજી વસ્તુ અહીંયા એમની જરૂર પડશે, તો એમ કઈ રીતે મેળવીશું? તો આ કાલ્પિયસનું જે સૂત્ર એમાં એક્સ બાર અને એમ જીરો મેળવ્યો, બરોબર, તો અહીંયા આપણે પહેલા એમ જીરો પણ મેળવી લઈએ, તો એમની કિંમત મધ્યસ્થ મેળવવું પડશે, તો એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, એમ જીરો બરાબર ચોવીસ, થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર છત્રીસ, ચોવીસ માઇનસ થ્રી એમ છત્રીસ ટુ બોતેર, બોતેર આ બાજુ લાવીશું એટલે થ્રી એમ ચોવીસ પ્લસ બોતેર, થ્રી એમ બરાબર ચાર નંબર છ, સાત નંબર નવ, એમ બરાબર છન્નું ભાગ્યા ત્રણ, એમ બરાબર બત્રીસ, ભાઈ એમની કિંમત બત્રીસ મળી ગઈ. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, તો જે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ, ક્યુ થ્રી માઇનસ ક્યુ વન, હવે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર કેટલા આપેલા છે એમ કે સાહીઠ માઇનસ એમની કિંમત બત્રીસ એટલે બે ગુણ્યા બત્રીસ, અને ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર દસ. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખીશું, કાલ્પિયસની રીત અને બાહુલી બંને રીતે આપણે વિષમતા મેળવવાનો હતો, પરંતુ અહીંયા ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર આપ્યા, અહીંયા કરતા બને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન મળી ગયા, પરંતુ એમની જરૂર પડે એના માટે કાલ્પિયસના આસાધન સૂત્રનો ઉપયોગ કરી આપણે એમની કિંમત મેળવી. હવે સાહીઠ માઇનસ બત્રીસ નું ચોસઠ ભાગ્યા દસ માઇનસ ચાર અપોન દસ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ ચાર. તો અહીંયા બાહુલીની રીતે વિષમતા, આ કાલ્પિયસની રીતે વિષમતા મળ્યો, અને અહીંયા બાહુલીની રીતે વિષમતાની ગણતરી કરી. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ પાંચ આપણે પૂર્ણ કરીએ છીએ, પ્રથમ પરીક્ષા માટેનો અહીંયા કોર્સ પૂર્ણ જાહેર થાય છે. તમે એક્સ બાર એમ એમ જીરો એસ ત્યારબાદ પ્રથમ ચતુર્થ મધ્યસ્થ તૃતીય ચતુર્થ આ સૂત્રનો વારંવાર રોજેરો અભ્યાસ કરતા રહેશો, ત્યારબાદ આવૃત્તિ વિતરણની વિષમતા કાલ્પિયસની રીત અને બાહુલીની રીત આપણે પાંચ માર્કનો દાખલો પરીક્ષામાં વિભાગ એકમાં પૂછાય તો એની સારી એવી પ્રેક્ટિસ કરતા રહેશો. વિભાગ શ્રી અને લીના જે ટૂંકા દાખલા તમને ગણાવ્યા છે એ દરેક દાખલો રોજ જોવા પ્રયત્ન કરવાનો, એક દાખલો બે વખત ગણી અને સમજી અને પ્રેક્ટિસ સારી એવી કરવાની.